वंदे मातरम विद्यार्थी मित्रों, आपणे आगळना विडियो में जोयुं अहीं सुधी। आजे आपणे आगळ जोईए सी पी माइनस पांच बराबर पांच। अहीं तमारी पासे छे जीरो, दस, पांच अने माइनस पांच। तो सौथी पहेला आपणे लईए जीरो, लखी अहीं एन बराबर जीरो लेता। डाबी बाजू लईए तो लखीए डाबा बराबर पी माइनस पांच, पी नी जगह मूकी दे जीरो माइनस पांच। जीरो माथी पांच जाए तो तमारी पासे अहीं वधशे जीरो माथी पांच, एटले नानी संख्या माथी मोटी संख्या बाद करवानी छे तो माइनस पांच आवशे। हवे अहीं माइनस पांच छे, अहीं तमने पांच मळे छे, तो अहीं तमे लखी शको कि डाबा इज नॉट इक्वल टू जबा, कारण के डाबी बाजू अने जमणी बाजू सरखी नथी। त्यार बाद छे तमारी पासे अहीं दस, तो लखीए एन बराबर दस लेता। दस लियो तो अहीं आपणे लखीए डाबा बराबर पी माइनस पांच, पी नी जगह आपणे लखीशुं दस माइनस पांच। दस माथी पांच जाए तो पांच, एटले अहीं लखी शकाय कि डाबा इक्वल टू जबा, केम के अहीं डाबी बाजू तमने पांच मळे छे ज्यारे जमणी बाजू पण तमने पांच देखाय छे, तो डाबी बाजू अने जमणी बाजू सरखी थई। त्यार बाद छे एन बराबर पांच लेता, एन बराबर पांच लईए तो लखीए डाबी बाजू डाबा बराबर पी माइनस पांच, पी नी जगह आपणे पांच मूकीए, पांच माथी पांच जाए तो जीरो। तो डाबी बाजू तमने जीरो मळे छे, जमणी बाजू पांच छे, तो डाबा इज नॉट इक्वल टू जबा, तो डाबी बाजू अने जमणी बाजू सरखी नथी। त्यार पछीनुं छे एन बराबर आपणे लेवाना छे माइनस पांच, ए लई लईए। लखीए एन बराबर माइनस पांच लेता, तो आपणे डाबी बाजूमां लखी दईए डाबा बराबर पी माइनस पांच, पी नी जग्याए लखीशुं माइनस पांच माइनस पांच। माइनस माइनस प्लस, पांच ने पांच दस, पण दस नी माइनस आवशे એટલે માઇનસ દસ છે એ ડાબી બાજુ થઈ, પણ જમણી બાજુ તમને પાંચ મળ્યા, અહીંયા માઇનસ દસ આવે છે, તો બંને સરખા નથી, તો આપણે અહીંયા લખી દઈએ ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા। તો તમે આ ચારે ચાર કિંમતમાં જોઈ શકો કે કઈ એવી કિંમત છે કે જે સમીકરણનું સમાધાન કરે છે, તો કે એન બરાબર દસ। તો આ સમીકરણનો ઉકેલ કયો બનશે, તો કે દસ બનશે। તો આપણે અહીંયા લખી દઈએ કે ઝીરો, દસ, પાંચ અને માઇનસ પાંચમાંથી એન બરાબર દસ લેતા પી માઇનસ પાંચ ઇક્વલ ટુ પાંચનું સમાધાન થાય છે તેથી તેનો ઉકેલ એન બરાબર દસ મળે। ત્યાર પછી આગળ જોઈએ ડી દાખલો। ડી દાખલામાં તમને આપેલું છે એનના છેદમાં પાંચ બરાબર સાત। હવે સોરી, ક્યુના છેદમાં પાંચ, ક્યુના છેદમાં બે બરાબર સાત। તો અહીંયા તમને આપેલું છે સાત, બે, દસ અને ચૌદ। હવે અહીંયા ક્યુ બરાબર તમારે આ બધી કિંમત છે મૂકવાની, સાત, બે, દસ અને ચૌદ મૂકવાના। તો સૌથી પહેલાં આપણે અહીંયા લખીશું ક્યુ બરાબર સાત લેતા। હવે સાત લ્યો તો તમારે સાત ડાબી બાજુમાં તમારે મૂકવા પડશે, તો ડાબા બરાબર ક્યુના છેદમાં બે। હવે ક્યુ છે એ સાત લેવાના છે, તો સાતના છેદમાં બે। હવે સાતના છેદમાં બે તમને અહીંયા મળે છે, જ્યારે અહીંયા તમને સાત મળે છે, ભાગ નથી ઉડતા, તો આને એમનેમ રહેવા દેશો, તો એમનેમ રહેવા દો, તો અહીંયા તમને મળે છે સાત। તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી મળતી નથી, તો આપણે અહીંયા લખી દઈએ ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા। ત્યાર પછી બીજી તમને કિંમત આપેલી છે બે, તો એવું લખીએ ક્યુ બરાબર બે લેતા। બે લ્યો તો ડાબી બાજુમાં મૂકીએ ડાબા બરાબર ક્યુના છેદમાં બે, અને ક્યુની જગ્યાએ આપણે લેવાના છે તો બે, બેના છેદમાં બે, એટલે બે ભાંગ્યા બે કરો તો ઉડી જાય, એટલે વધશે એક। તો ડાબી બાજુ તમને એક મળી છે, જમણી બાજુ તમારી પાસે સાત છે, તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી, તો આપણે અહીંયા લખીએ ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા। ત્યારબાદ
दस आपेला छे तो क्यू बराबर आपणे दस लईशुं तो अहीं लखीए क्यू बराबर दस लेता तो आपणे डाबी बाजु लखीए डाबा बराबर क्यूनी क्यूना छेदमां पहेला बे लखीशुं હવે ક્યુની જગ્યાએ તમારે લખવાના છે દસ દસ ભાગ્યા બે પાંચ દૂ દસ એટલે તમારી પાસે અહીંયા વધે પાંચ તો ડાબી બાજુ પાંચ છે અહીંયા સાત છે તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી એટલે આપણે અહીંયા લખીએ ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા તો આ કિંમત પણ આના માટે સાચી નથી ત્યારબાદ છેલ્લી કિંમત તમને આપેલી છે ચૌદ તો એ મૂકીએ ક્યુ બરાબર ચૌદ લેતા ચૌદ લ્યો ડાબી બાજુ લખીએ ડાબા બરાબર ક્યુ છેદમાં બે ક્યુની જગ્યાએ મૂકીએ ચૌદ ચૌદ ભાંગ્યા બે સાત દૂ ચૌદ તો અહીંયા મળશે સાત અહીંયા પણ સાત છે અહીંયા પણ સાત છે તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ તો આપણે અહીંયા લખીએ ડાબા ઇક્વલ ટુ જબા એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ જાય છે તો અહીંયા તમારી પાસે એવી કઈ કિંમત છે તો કે ક્યુ બરાબર ચૌદ તો આપણે અહીંયા લખીએ કે સાત બે દસ અને ચૌદમાંથી ક્યુ બરાબર ચૌદ લેતા ક્યુના છેદમાં બે બરાબર સાત નું સમાધાન થાય છે તેથી તેનો ઉકેલ એન બરાબર સોરી ક્યુ બરાબર કેટલા મળશે તો કે ચૌદ મળે આ છે તમારો જવાબ ત્યાર પછી આગળ જોઈએ ઈ આર માઇનસ ચાર બરાબર ઝીરો આરની જગ્યાએ તમારે ચાર માઇનસ ચાર આઠ અને ઝીરો લેવાના છે તો આપણે અહીંયા સૌથી પહેલાં લખીએ કે આર બરાબર ચાર લેતા ચાર લ્યો એટલે અહીંયા આપણે ડાબી બાજુમાં કિંમત મૂકવાની તો લખીએ ડાબા બરાબર આર માઇનસ ચાર આરની જગ્યાએ મૂકી દઈએ ચાર ચારમાંથી તમે ચાર બાદ કરો એટલે ઝીરો મળે ડાબી બાજુ છે એ ઝીરો જમણી બાજુ તમને અહીંયા પણ ઝીરો મળે છે તો તમે અહીંયા લખી શકો કે ડાબા ઇક્વલ ટુ જબા બંને સરખા થઈ ગયા ત્યાર પછી તમારે આરની કિંમત મૂકવાની છે માઇનસ ચાર તો એ મૂકીએ અહીંયા લઈએ આર બરાબર માઇનસ ચાર લેતા ડાબી બાજુમાં કિંમત મૂકીએ તો ડાબા બરાબર આર માઇનસ ચાર આરની જગ્યાએ માઇનસ ચાર મૂકીએ તો માઇનસ ચાર માઇનસ ચાર બાદબાકી કરીએ માઇનસ માઇનસ પ્લસ ચાર ને ચાર આઠ પણ નિશાની આવશે માઇનસ હવે માઇનસ આઠ અહીંયા મળે છે અહીંયા ઝીરો છે તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી તો આપણે અહીંયા લખીએ કે ડાબા ઇક નોટ ઇક્વલ ટુ જબા બંને સરખા નથી ત્યાર પછી છે આઠ આઠની કિંમત મૂકીએ અહીંયા લખીએ આર બરાબર આઠ લેતા લખીએ ડાબા બરાબર આર માઇનસ ચાર આરની જગ્યાએ લખીશું આઠ આઠ માઇનસ ચાર આઠમાંથી ચાર જાય તો ચાર તો અહીંયા ચાર છે અહીંયા તમને ઝીરો મળે છે તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી એટલે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા ડાબી બાજુ અને જમણી બાજુ સરખી રહેતી નથી ત્યારબાદ છે છેલ્લું તમને આપેલું છે શૂન્ય તો એ શૂન્ય મૂકીને જોઈએ તો અહીંયા લખીશું કે આર બરાબર ઝીરો લેતા ઝીરો લ્યો તો આપણે ડાબી બાજુમાં મૂકવાના તો ડાબા બરાબર આર માઇનસ ચાર આરની જગ્યાએ મૂકી દઈએ ઝીરો ઝીરો માઇનસ ચાર ઝીરોમાંથી ચાર કાઢો એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો એટલે માઇનસ ચાર મળશે તો માઇનસ ચાર અહીંયા મળે તો તમે અહીંયા ડાબી બાજુમાં તમને માઇનસ ચાર મળે છે જમણી બાજુ ઝીરો છે તો અહીંયા લખી શકો કે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી તો આપણે અહીંયા છેલ્લે લખીશું કે અહીં ચાર માઇનસ ચાર આઠ અને ઝીરો માટે ઝીરો માટે આર બરાબર કઈ સંખ્યા તમારે લેવાની તો કે ચાર ચાર લેતા આર માઇનસ ચાર બરાબર ઝીરોનું સમાધાન થાય છે તેથી
તેનું ઉકેલ શું આવશે? તેથી તેનો ઉકેલ આર બરાબર ચાર મળે. ત્યાર પછી આગળ જોઈએ એફ, એક્સ વત્તા ચાર બરાબર બે. હવે અહીંયા તમારે એક્સ બરાબર માઇનસ બે, ઝીરો, બે અને ચાર મૂકવાના છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા લઈએ કે એક્સ બરાબર માઇનસ બે લેતા. હવે એક્સ બરાબર તમે માઇનસ બે લ્યો તો સૌથી પહેલાં તો તમારે અહીંયા ડાબી બાજુ શોધવી પડશે. તો લખીએ ડાબા બરાબર એક્સ વત્તા ચાર. એક્સની જગ્યાએ તમારે મૂકવાના છે માઇનસ બે. તો માઇનસ બે વત્તા ચાર, માઇનસ પ્લસ માઇનસ અને ચારમાંથી બે જાય તો બે અને મોટી સંખ્યાની નિશાની એટલે પ્લસ આવશે. તો ડાબી બાજુ તમને મળી બે, જ્યારે જમણી બાજુ છે તમારી પાસે બે. તો અહીંયા લખી શકાય કે ડાબા ઇક્વલ ટુ જબા. ત્યાર પછી આગળની સંખ્યા, એમાં તમને અહીંયા બીજું શૂન્ય આપેલું છે તો એમાં લખીએ એક્સ બરાબર ઝીરો લેતા. ઝીરો લ્યો તો સૌથી પહેલાં ડાબી બાજુ લેવાની. ડાબા બરાબર એક્સ વત્તા ચાર, એક્સની જગ્યાએ આપણે મૂકી દઈએ ઝીરો વત્તા ચાર. તો ઝીરો વત્તા ચાર એટલે ચાર. તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી થતી, એક બાજુ ચાર છે એક બાજુ બે છે. તો અહીંયા લખીએ ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી. ત્યાર પછી છે અહીંયા બે, તો એ લખીએ એક્સ બરાબર બે લેતા. એક્સ બરાબર બે લ્યો તો પહેલાં લખી દઈએ ડાબા બરાબર એક્સ વત્તા ચાર, એક્સની જગ્યાએ મૂકીએ બે. બે વત્તા ચાર કરો એટલે છ મળે. અહીંયા છ છે, અહીંયા બે છે. તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી. તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. ત્યારબાદ છે ચાર લેવાના છે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો લખીએ એક્સ બરાબર ચાર લેતા. તો આપણે મૂકીએ અહીંયા ડાબી બાજુ બરાબર એક્સ વત્તા ચાર. તો એક્સની જગ્યાએ ચાર મૂકો એટલે ચાર વત્તા ચાર, તો તમને મળે આઠ. અહીંયા આઠ છે, અહીંયા બે છે. તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી. તો આપણે લખીએ ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. તો અહીંયા તમારી પાસે એવી કઈ કિંમત છે કે જેથી સમીકરણનું સમાધાન થાય? તો કે માઇનસ બે. તો આપણે અહીંયા લખીએ છેલ્લે કે અહીં માઇનસ બે, ઝીરો, બે અને ચાર માટે આર બરાબર ચારમાંથી, અહીંયામાંથી આવશે ચારમાંથી આર બરાબર અહીંયા માઇનસ બે લેતા એક્સ, સોરી આર નહીં, એક્સ બરાબર માઇનસ બે લેતા એક્સ વત્તા ચાર બરાબર બે નું સમાધાન થાય છે. તેથી તેનો ઉકેલ એક્સ બરાબર માઇનસ બે મળે. આ છે તમારો જવાબ. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન પાંચ. નીચેના કોયડાનો અભ્યાસ કરો, તમે તમારી જાતે આ પ્રકારના કોયડા રચો. પહેલું તમને પૂછ્યું છે હું કોણ, એમાંનું પહેલું જોઈએ. ચોરસની ફરતે ફરો, દરેક ખૂણાને ત્રણ વાર ગણો અને મારામાં સરવાળો કરીને 32 મેળવો. તો અહીંયા તમારે આનો અભ્યાસ કરવાનો, એટલે કે તમારે સમીકરણ બનાવવાનું છે. તો જોઈએ, તમને પહેલાં પૂછ્યું છે કે હું કોણ છું. તો હું કોણ છું એ સંખ્યા આપણે ધારી લેવાની. તો આપણે લખીએ કે ધારો કે હું, આપણે કોઈ પણ એક સંખ્યા લઈ લઈએ, ધારો કે એક્સ લઈ લઈએ, એક્સ છું આપણે આપણને ધારી લીધા. પછી તમને કીધું છે કે ચોરસની ફરતે દરેક ખૂણાને ત્રણ વાર ગણો. ચોરસના ટોટલ કેટલા ખૂણા હોય? તો કે ચાર ખૂણા હોય. દરેકને તમારે ત્રણ વખત ગણવાના, એટલે કે ચોરસમાં તમારે ત્રણ વખત ફરવું પડશે. તો આપણે અહીંયા લખીએ કે પહેલાં લખીએ ચોરસના ખૂણાઓ બરાબર ત્રણ, સોરી ચાર.
અને ત્રણ વખત તમને ફરવા કીધું છે, તો આપણે અહીંયા લખીએ કે ત્રણ વખત ફરતા, ત્રણ વખત ફરતા મળતા કુલ ખૂણા. તો આપણે શું કરીશું, તો કે ગુણાકાર કરીશું, કારણ કે અહીંયા તમને ધારો કે આ રીતનું ચોરસ આપ્યું હોય તો અમે અહીંયાથી શરૂઆત કરો, દર વખતે આ રીતે ફરતા જાઓ, તો એક વખત ફરો, બે વખત ફરો, ત્રણ વખત ફરો, તો ડાયરેક્ટ તમારે શોધવું હોય તો તમે ત્રણ સાથે એનો ગુણાકાર કરી શકો, તો ત્રણ ગુણ્યા ચાર એટલે ત્રણ ચોક બાર, એટલે ટોટલ ખૂણાઓની સંખ્યા તમને કેટલી થઈ, તો કે બાર થઈ. પછી તમને એમ કીધું છે કે ત્રણ વાર ફરો અને મારામાં સરવાળો કરીને 32 મેળવો. હવે સરવાળો કરીને બત્રીસ ને અહીંયા આવશે 34 મેળવો. તો હવે તમારે એમ કીધું છે કે તમારે કોઈ એવી સંખ્યા એટલે કે મારી સાથે સરવાળો કરવાનો, એટલે કે 12 ને મારી સાથે સરવાળો, એટલે મારી સાથે એટલે આપણે કોની સાથે સરવાળો કરવાનો, તો કે એક્સ સાથે સરવાળો કરવાનો, અને તમને જવાબ મળશે કેટલા, તો કે 34. તો તમે આ રીતે લખી શકો કે મારી સાથે સરવાળો કરતા, સરવાળો કરો તો 12 + 1 મળે, અને એનો જવાબ તમને કેટલો કીધો છે, તો કે 34. તો આપણે સમીકરણ અહીંયા બનાવી શકીએ, તેથી x + 12 = 34 મળશે. હવે તમને અહીંયા એમ પૂછેલું છે કે હું કોણ છું, એટલે તમારે આ એક્સની કિંમત છે એ શોધવાની, અને એ શોધવી હોય તો આપણે આ સમીકરણનો ઉકેલ મેળવવો પડે. તો સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવશો, તો એ આપણે માહિતીમાં પણ સમજી ગયા કે તમારે અહીંયા એ યાદ રાખવાનું, પ્લસ સાથે માઇનસ અને ગુણાકાર સાથે ભાગાકાર. તમારે એ યાદ રાખવાનું કે કોઈ પણ એ ચલ તમને શોધવા કીધો હોય, એટલે કે એક્સ શોધવા કીધો છે, તો એક્સને આ સાઈડ રાખવાનો, બાકીનું બધું છે એ તમારે સામેની સાઈડ મોકલી દેવાનું. તો અહીંયા એક્સની સાથે તમારી પાસે 12 છે, અહીંયા પ્લસ છે, સામેની સાઈડ મોકલો તો શું થશે, તો કે માઇનસ થશે. તો અહીંયા આવશે x = 34 - 12, કેમ કે 12 અહીંયા પ્લસ હતા, સામેની સાઈડ મોકલા તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર. તો અહીંયા આપણે બાદબાકી કરીશું, તો x = તમને મળશે અહીંયા 22. તો એક્સની કિંમત છે તમને મળી ગઈ. તો અહીંયા તમે એમ લખી શકો કે આમ હું 22 છું. ત્યાર પછી બીજું, અઠવાડિયાના દરેક દિવસને મારાથી આગળ ગણો. દરેક દિવસને તમારે આગળ આગળ ગણતું જવાનું છે, અને તમને એમ કીધું છે કે જો તમે કોઈ ભૂલ ન કરી હોય તો તમને 23 મળશે. એટલે તમારે એક એક દિવસ છે અઠવાડિયાના ટોટલ કેટલા દિવસ હોય, તો કે 7. તમને એમ કીધું છે કે તમારે આગળ 7ની ગણતરી કરવાની, એટલે કે અઠવાડિયાના દરેક દિવસને મારાથી આગળ ગણો, પણ તમારે 7 આગળ ગણવાના છે. તમને અહીંયા એમ કીધેલું છે કે તમારે અઠવાડિયાના દરેક દિવસને આગળ ગણવાના, મારાથી એટલે આપણે મારાથી એ ધારી દેવું પડે. તો આપણે અહીંયા ધારી દઈએ, ધારો કે હું એક્સ છું, જે આપણે ઉપર ધારેલું હતું એ જ સેમ રીત ધારી દેવાની. હવે દરેક દિવસને આગળ ગણવાના, એટલે 7 દિવસ તમારે આગળ ગણવા પડે, અને આગળ જાઓ એટલે તમારે શું કરવું પડે, તો કે સરવાળો કરવો પડે. એટલે આપણે આમાં શું કરીશું, તો કે 7નો સરવાળો, કેમ કે આપણે અઠવાડિયાના દરેક દિવસને આગળ વધારવાનો છે, એટલે 7 દિવસ છે તમારે આગળ વધારવાના. તો આપણે આગળ વધારીએ, લખીએ અહીંયા અઠવાડિયાના 7 દિવસ આગળ વધારતા, વધારો એટલે 1 + 7 મળશે, અને એની કિંમત તમને આપેલી છે કેટલી, કે 23 મળશે. તો તમે અહીંયા ડાયરેક્ટ સમીકરણ લખી શકો, 1 + 7 = 23. હવે તમારે આનો ઉકેલ મેળવવાનો, કારણ કે તમને અહીંયા હું કોણ છું એમ પૂછ્યું છે, એટલે હુંની કિંમત તમારે શોધવાની, એટલે કે એક્સની કિંમત શોધવાની. હવે 7 છે એ પ્લસ છે, સામેની સાઈડ મોકલો તો માઇનસ, તો x = 23 - 7. 23 માંથી 7 બાદ કરો એટલે તમને કેટલા મળશે, તો કે 16. તો આ એક્સની કિંમત છે તમને મળી ગઈ. તો છેલ્લે તમે અહીંયા લખી શકો કે આમ હું 16 છું. ત્યાર પછી આગળ જોઈએ,
ત્રીજું, હું એક વિશિષ્ટ સંખ્યા છું. વિશિષ્ટ સંખ્યા એટલે કે તમને કોઈ એક એવી અલગ સંખ્યા આપેલી છે. મારામાંથી છ કાઢો, તમારે આમાંથી છને કાઢવાના, એટલે એ વિશિષ્ટ સંખ્યા છે એને આપણે ધારી લેવાની. તો ધારી લઈએ, ધારો કે હું એક્સ છું, તો વિશિષ્ટ સંખ્યા તમે ધારી લીધી. હવે એણે એમ કીધું કે મારામાંથી છ કાઢો, એટલે આપણે એક્સમાંથી છને બાદ કરવા પડશે. તો આપણે અહીંયા લખીએ કે વિશિષ્ટ સંખ્યા, વિશિષ્ટ સંખ્યામાંથી છ બાદ કરતા, કાઢવાના એટલે આપણે બાદ કરી દેવાના, તો એક્સ માઇનસ છ આવશે. પછી તમને એમ કીધું તમે ક્રિકેટ ટીમની એક આખી ટીમ બનાવવા માટે સક્ષમ છો. ક્રિકેટની એક આખી ટીમ એટલે કે ક્રિકેટમાં ટોટલ કેટલા ખેલાડીઓ હોય, તો કે 11, એટલે કે 11 ખેલાડીઓ છે એ તમે બનાવવા માટે સક્ષમ છો એવું તમને કીધેલું છે. તો વિશિષ્ટ સંખ્યા 6 બાદ કરી દીધી, વિશિષ્ટ સંખ્યામાંથી તમે 6 બાદ કરી દીધા, અને આનો જે જવાબ મળશે એ તમને એમ કીધું છે કે ક્રિકેટ ટીમ જેટલો મળશે, તો એના સંખ્યામાં તમે શું લખી શકો, તો કે 11. તો તમારી પાસે સમીકરણ બને એક્સ માઇનસ 6 બરાબર 11. હવે 6 અહીંયા માઇનસ છે, સામેની સાઈડ જાય તો પ્લસ થાય, એટલે અહીંયા આવશે એક્સ બરાબર 11 વત્તા 6, 11 ને 6 એટલે એક્સ બરાબર 17 આવે. તો આ એક્સની કિંમત છે તમને મળી ગઈ. તો તમે છેલ્લે અહીંયા લખી શકો કે હું વિશિષ્ટ સંખ્યા 17 છું. આ છે તમારો જવાબ. ત્યાર પછી જોઈએ આગળનો દાખલો. એમાં તમને એમ કીધું છે કે બતાવો કે હું કોણ છું, એટલે કે આપણે હું કોણ છું એ શોધવાનું છે. તો એ આપણે ધારી લઈએ કે ધારો કે હું એક્સ છું. ત્યારબાદ તમને એમ કીધું છે હું એક સુંદર ચાવી આપું છું, તમારે ફરીથી મને જોઈતી હોય તો જો તમે મને 22માંથી બાદ કરશો તો મળશે. તમને અહીંયા એમ કીધું છે કે હું એક સુંદર ચાવી છું. હવે એ ચાવી છે એમાં તમને એમ કીધું કે તમારે ફરીથી મને જોઈતી હોય, એટલે કે તમારે કોને મેળવવાની, તો કે મને ને મને, એટલે કે હું કોણ છું, તો કે એક્સ. તો એક્સને તમારે ફરીથી મેળવવી હોય તો જો તમે મને 22માંથી બાદ કરશો તો મળશે. તો તમને એવું કીધું છે કે તમારે પહેલાં તો એક સંખ્યા ધારી લેવાની, એ આપણે ધારી લીધી કે ધારો કે હું એક્સ છું. પછી તમને એમ કીધું કે હું એવી સુંદર ચાવી છું કે તમારે મને ફરીથી મેળવવી હોય, એટલે આપણે એક્સને ફરીથી મેળવવાના. તો એક્સને ફરીથી મેળવવા હોય તો આપણે બરાબરની સામેની સાઈડ રાખવા પડે. હવે ધારો કે એને આપણે અહીંયા રાખીએ એક્સ સામેની સાઈડ. જો જોઈતી હોય તો જો તમે મને 22માંથી બાદ કરશો તો મળશે, એટલે કે આપણે આ સંખ્યા છે એમાં 22માંથી તમારે એને બાદ કરી દેવાની. તો આપણે 22 માઇનસ શું કરવું પડે, તો કે એક્સ કરવા પડે. તો એ સંખ્યા તમારે અહીંયા લખવાની. તો આપણે અહીંયા લખીએ કે મને 22માંથી બાદ કરતા, એટલે તમને મળશે 22 માઇનસ એક્સ. 22માંથી તમને બાદ કરી દેવાના, ત્યાર પછી તમને આ રીતનું સમીકરણ મળશે કે 22 માઇનસ એક્સ બરાબર એક્સ. એટલે કે મતલબમાં તમને અહીંયા એવું કીધું છે કે તમારે જે સંખ્યા તમે ધારેલી છે એની એ જ સંખ્યા ફરીથી મેળવવી હોય તો તમારે 22માંથી એ સંખ્યાને બાદ કરી દેવાના, એટલે સામે તમને પાછી એની એ જ સંખ્યા મળશે. હવે તમારે આ એક્સવાળા પદ છે એક સાઈડ ભેગા કરવાના. હવે આ માઇનસ છે અહીંયા, સામેની સાઈડ જાય તો પ્લસ, એટલે 22 બરાબર એક્સ વત્તા એક્સ. આ એક્સને તમે સામેની સાઈડ લીધા, કારણ કે હંમેશને માટે ઉકેલ મેળવવો હોય તો તમારે એક્સવાળું પદ છે એ બરાબરની એક સાઈડ રાખવું પડે. તો એક્સ વત્તા એક્સ એટલે કેટલા થશે, તો કે 22 બરાબર 2x થાય. હવે આ બે છે એ એક્સની સાથે શું છે, તો કે ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં. તો અહીંયા આવશે 22/2 બરાબર એક્સ. તો 22/2 કરો એટલે તમને કેટલા મળશે, તો કે 11 × 2 = 22, એટલે એક્સ બરાબર તમને કેટલા મળ્યા, તો કે 11 મળ્યા. તો આ છે તમારો જવાબ બનશે
કે હું એક એવી સંખ્યા છું કે 11 છે. હવે તમારે 22માંથી 11 બાદ કરો તો તમને જવાબ પાછો એનો એ જ એટલે કે 11 જ મળવાના છે. તો અહીંયા તમે લખી શકો કે આમ હું 11 છું. આ છે તમારો જવાબ. તો અહીંયા તમારું આ ચેપ્ટર છે પૂર્ણ થાય છે. ત્યાર પછીનું આગળનું નવું ચેપ્ટર છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.